आज राजकोट दूरदर्शन आंगण कंचन वर्षा में दूरदर्शनों आयुष्य कार्यक्रम अने बदा हँसवा भेड़ा थे छो आ दुनिया में तमारे कोई थी न बीवू पर दाँत न काटा तू खास ध्यान राखजो क्योंकि नहीं दाँत काटे ने अमुक अमुक जोजो अमे अँ गमे एटलू बोलशू घरे नक्की करीने आव्या छे ए दाँत काटशे ज नहीं सोड़ा फूटे में हिक करीने पूरो आगळ वधशे ज नहीं आ बाळकोने बेहेरजो बाळको छे ने ईश्वरनो स्वरूप छे पण ओसा होय तो હમણાં અમારા ગઢડામાં એક શિક્ષકે છોકરાને પ્રશ્ન પૂછ્યો એ કે બટા વીજળી ક્યાંથી આવે છે તો છોકરો કે મારા મામાને ઘરેથી તો કે કેમ તારા મામાને ઘરેથી તો કે જ્યારે લાઇટ જાય તે મારા બાપા કહે મારા હાળાએ લાઇટ કાઢી ભયંકર પરિસ્થિતિ માયલું આવે છે બધું પણ આપણે હસવાનું છે આસન કરાવે આસન એ લોકો એમ કહે છે કે ગમે એટલે આસન કરો પણ દાંત ન કાઢો તેનો કોઈ અર્થ નથી અને આસન છે ને આપણી ઋષિ પરંપરા છે પણ ફાવે તો કરવા અમુક તો રોહડામાં પગ હલવાડીને બેઠા હોય આપણે કે બહાર આવો તો કે ચોપડીનું પાનું ફેરવો એમાં લખ્યું છે કે એમ કાઢવા એટલે આપણે ચોપડીના પાના ફેરવી તો એ બહાર નીકળે એક ડૉક્ટરે એક ભાઈને કીધું કે શીર્ષાસન કરો શીર્ષાસન હવે શીર્ષાસનનો નિયમ તમને બધાને ખબર છે પગ અધર ને માથું હેઠે ત્રણ દી પછી ડૉક્ટરે ફોન કર્યું કે શીર્ષાસનથી શું ફાયદો થયો તો પેલો દર્દી કે ચશ્મા ન જડતા બે વર્ષથી કબાટીટી જડી ગયા બાકી બીજો કોઈ ફાયદો છો નથી અમર ગઢડા ડૉક્ટર કળથિયા સાહેબ છે તો પમદી બે બે જણા એના દવાખાને આવ્યા ટેબલ પાસે ઊભા હતા ટેબલ પાસે તો સાહેબે એક દર્દીને પૂછ્યું એ કે શું થાય છે તો એટલે કે મારે હાળો થાય તો કે એમ નહીં તને શું થાય છે એટલે ભયંકર સ્થિતિમાં થયેલું આવે છે બધું પણ આયુષ્ય છે એ માત્ર ડાયવર્ઝન છે પણ લોકો એટલા બધા બોર થઈ ગયેલો ભાઈના કલાકારોના કાર્યક્રમ અમારા ક્યાં ઠીઠ ગોઠવાય છે ધીરુભાઈના ટિકિટ શો થયા ભાઈ ગુણવંતભાઈના ટિકિટ શો થયા મારો મુંબઈમાં એક ભાઈ ટિકિટ શો કર્યો કોઈ ટિકિટ જ ન લીધી પછી મેં બહાર બોર્ડ મારો મફત મફત લખ્યું આખો હોલ ભરાઈ ગયો મને કે હવે શું કરવું મેં કે બહાર નીકળવાના પસા પસા કરો એ કે દોઢો લઈ જા બાકી બારા કાઢ કેવા કંટાળ્યા છે એક ભાઈ મને હમણાં પૂછતા હતા મને કે ધીરુભાઈની કેટલી સીડીયું માર્કેટમાં મળે છે ગુણવંતભાઈની મળે છે તમે એટલા બધા ટિકિટ શો કરો છો ગુજરાતમાં એટલા બધા પ્રોગ્રામ આપો છો તમારી સીડી કેમ કે માર્કેટમાં નથી મળતી મેં તો એક ભાઈ મારી સીડી બહાર પાડી હતી પછી મેં એને પૂછ્યું કંઈ વેચાણો તો એમ કહેતા એક ફ્લેટ વેચાણો થોડી ઘણી જમીન વેચાણી પણ તમારી સીડી ન વેચાણી પરમદેવ ગીરમાં અમારો પ્રોગ્રામ હતો ગીરમાં તો એક ભાઈ મને કે સુખદેવભાઈ ધામીલાનું સ્વાગત આપણા ગામના સરપંચ સાયલ ઓઢાડીને કરશે સરપંચ સાયલ એને ઊભા રહે પણ ઓઢાડે જ નહીં અડધી કલાક તમે ઓઢાડી જો ને કે હોઈ જાઉં પછી ઓઢાડું ને અને ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો છે જીવવાની જો હવે મજા છે આ રાજકોટમાં સુરતમાં અમદાવાદમાં ભાવનગરમાં એમ ગામડાવાળા પ્રોગ્રામ દિવસ આવીને બહુ મજા આવે તમારા લગ્નના રિસેપ્શન તો સરસ હોય જ પણ બેસણા જોવો બેસણા આ અમારો કાલવડરૂપ પ્રોગ્રામ હતો એક હોલમાં બાજુમાં હોલમાં કોકનું બેસણું હતું પણ બેસણા જો તમને આ હું ફોર વ્હીલ ગાડીમાં ઉતરે નમસ્તે નમસ્તે કરતા હોય આમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં પહેર્યા હોય એટલું મીઠું મીઠું બોલતા હોય આમ બેસણા જોવો ને કે આમ તો ગાલો મરી જાય આવા બેસણા સુધારા જ એટલા બધા આવી ગયા મારા ઘરે ફોનનું ડબલું એક મહિનેથી બંધ હતું એમાં રિંગ વાગી તો મેં ફોન ઉપાડ્યો ટેલિફોન એક્સચેન્જ વાળો કે તમારો ફોન શરૂ થઈ ગયો મેં કીધું હા મને કે ગંજી પહેર્યો મેં કીધું તને કેમ ખબર પડે મેં ગંજી નથી પહેરી હતી કે મેં થાંભ લસડ્યો છું ને તમારે બારી ખુલ્લી બોલા આમાં કેમ ભોગવું હમણાં મારો મિત્ર મારી પાસે આવ્યો મને કે સુખદેવભાઈ તમારી સોસાયટીમાં કોઈ લાંબી બાઈ રહેશ મેં લાંબી બાયનું શું કામ છે અમારે શ્વાસે મેં ટૂંક્યું લાંબી બાયુ કેટલું રહેશ તો કે મારે લાંબી બાયો એનું કામ છે મેં લાંબી બાયનું શું કામ છે તો કે ડૉક્ટર કીધું છે કે લાંબી બાયના કપડાં પહેરો તો તાવ ન આવે મેં તો આમ લાંબી બાય કીધું અને સ્ત્રી છે ને સ્ત્રી એ શક્તિ છે ને પુરુષ સહન શક્તિ આ દુનિયામાં બે જણા સુખી છે પવણેલી બાયુ અને કુંવરા ભાઈ પાછા વાંઢા તાણ કરે ઘરે આવજો ને હવે તારા ઘરે હું અમારે ગળાફાં ખાવા અને બેનો જો ફરિયાદ કરતા હોય કે લગ્ન પછી અમારે દુઃખ છે એ વાત હાવ ખોટી
લગ્ન પહેલાંના ફોટા જોજો ને પછીના જોજો કોણ જામી ગયું છે. ભાઈ થઈ ગયો છે હું કઈ ગયેલ કાંગસી જેવો, કારણ કે મોટરના હપ્તા પૂરા થાય કે ફ્રીજના હપ્તા પૂરા થાય કે ટીવીના બધા હપ્તા પૂરા થાય કે ભાઈ કુણામ પૂરો થઈ ગયો. એક જણો તો હમણાં લોહી લુહાણ રોડ ઉપર પડ્યો તો લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ ઘરે લઈ જાઓ, એટલે કે રહેવાય દો ઘરેથી જ આવું છું, મને હોસ્પિટલે લઈ જાઓ. કે એક ભાઈ મને હમણાં પૂછતા હતા કે 10 દિવસ પહેલાં જેના લગ્ન થયા હોય એ કેમ ખબર પડે અને 25 વર્ષ પહેલાં લગ્ન થયા એ કેમ ખબર પડે. મેં 10 જ દિવસ પહેલાં જેના લગ્ન થયા હોય એનો કબાટ તમે ખોલો એટલે અંદર ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે પાવડરના ડબ્બા અતરના પૂંભડા પગે લાગ્યા અને પૈસા આવું બધું પીડ્યું હોય, અને 25 વર્ષ પહેલાં પવીણો હોય એનો કબાટ એક માંડ માંડ ખુલે, અને જેવો કબાટ ખોલો એટલે માથેને તીકડ્યું બામ, એટલે સમજુ કે આ ઘા ખાઈ ગયેલો માણસે. અને જેટલી બુદ્ધિ તમારે શહેરમાં આપી છે ને એટલી જ બુદ્ધિ અમારે ગામડાની બહેનોને આપી છે. જો ગામડાના બહેનો કેટલી બુદ્ધિશાળી છે, ગામડાના બહેનો 3 વર્ષથી નવો હાડલો પહેરે, એ હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરે અને આદમીને ઓઢાડે, અને આદમી ટૂંટી વળે ને હું તો આવરે કાગડા કઢી પીવા, વળખાય વાંદરું માલ ખાય મદારી. અને એટલા જ બુદ્ધિશાળી બહેનો શહેરમાં છે. જોજો સિટીમાં એક બહેન મને ફ્લેટ જોવા લઈ ગયા, આખા ફ્લેટમાં આટો મરાયો. મને કે સુખદીભાઈ રસોડામાં આવો, રસોડામાં હું ગયો મસાલાના ડબલા મૂકેલા, એ મસાલાના ડબલા ઉપર લખેલો ધાણા જીરું હળદર મરચું, તો ગોળના ડબલા ઉપર મરચું લખ્યું. મેં તો આમાં કેમ બહેન ખોટું લખ્યું, તો કે કીડીયું શેતરાય ને, તો કીડીયું હું વાંસી વાંસી જ આવવાની છે. એટલા જ બુદ્ધિશાળી બહેનો ગામડામાં છે. લ્યો અમારા ગઢડાના બસ સ્ટેન્ડમાં એક બેન પ્લેટફોર્મ ઉપર ઊભા હતા, એમાં એક ચોર આવ્યો હોનાનો ચેન તોડીને ભાગ્યો, તો ઓલા બેન કે ભલે લઈ ગયો ખોટો છે, તો ઓલા પાછો નાખ્યો તો કે હા સો છે. આને કેમ ભોગો તમે, સ્થિતિ જેવી છે. અમારા ગઢડાના બસ સ્ટેન્ડ ઉપર એક બોર્ડ માર્યું છે પૂછપરછ વિભાગ, પૂછપરછ વિભાગ. તો એક જણો કે ખાંડનું શું હાલે છે, તેલમાં કાંઈ ઘટ્યા? ઓલા કહે ભલામણાય ખાંડના તેલના ભાવ હું કામ પૂછો, તો કે તમે લખ્યું છે ને પૂછપરછ વિભાગ, એમે તો ગમે એ પૂછવી. ઓલા કહે ભલામણાય બસનું પૂછો, ઓલા બોર્ડ ફેરવી નાખ્યું અહીંયા કોઈ જાતનું કાંઈ પૂછવું નહીં. તો એક જણો આવ્યો, અહીંયા બધા પહેલાં શું પૂછતા હતા, ઓલો હયો ગયો. પમદી બે જણા બસ સ્ટોપ ઉપર ઊભા હતા, એક ભાઈને પૂછ્યું કે તમે ક્યાંય રહો છો, ઓલો કે મુંબઈ, ઓલો કે મુંબઈ તો હું રહું, મુંબઈ કઈ જગ્યાએ, તો કે બોરીવલીમાં, ઓલો કે બોરીવલીમાં તો હું રહું, બોરીવલીમાં કઈ જગ્યાએ, તો કે અજંટા એપાર્ટમેન્ટમાં, ઓલો કે ત્યાં તો હું રહું, અજંટા એપાર્ટમેન્ટમાં કયા માળે, તો કે ત્રીજા માળે, ઓલો કે ત્રીજા માળે તો હું રહું, ત્રીજા માળે કયા ફ્લેટમાં, તો કે 302 નંબરમાં, ઓલો કે ત્યાં તો હું રહું. મને પરસે ઓળખી ગયો, મેં કે તમે એક ફ્લેટમાં રહો છો ને એકબીજાને નથી ઓળખતા, તો કે મેં બે બાપ દીકરીઓ સવી પણ બસના વારસે ટાઈમ કાઢવી છે. બોલો આને કઈ રીતે ભોગો, અને જીવવાની મજા ખરેખર અત્યારે છે, તમે જુઓ જીવવાની મજા. હવે ચશ્મા નીકળી ગયા, ચશ્મા લેન્સ આવ્યા, લેન્સ હમણાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને 4 રસ્તા ઉપર ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું, તો કે 2 માળ નહીં બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. રાજકોટ તમારો બહુ સુખી શહેર છે હો, આમ દાંત કાઢે પણ તાળીઓ નથી પાડતા, કારણ કે આ બધા આ શહેરવાળા તમે છો ને એ કપલમાં આવો ને એ પડોશણ છે મોટી. હા, 2 માણા બાજુ બેઠા, એમ કંઈક જોક્સ કહેવે ને કે તરત એને ઘરના જ પૂછે, સ્મિતા આમાં હસવું છે, એટલે આમાં હસવાનું જ હોય, આમાં સમિતિ બનાવવાની હોય. શહેર આ બહુ સમિતિ તમે બહુ બનાવ્યો કરો, પણ આ શ્રદ્ધા તમારે શહેરમાં વધી છે, ભગવાનમાં શ્રદ્ધા વધી, બધામાં રહેવાની શહેરમાં જ મજા છે. હજી તો એવો ઇમ્પોર્ટેડ યુગ આવી જાય, તમે જુઓ નાળિયેર વિધેરવા તમારે ક્યાંય નહીં જવું પડે, ફેક્સ ઉપર મૂકી દેહો સાલા પડ્યા રહે નાળિયેર વિધેરાનું યુ આવશે, અને પડદા ઉપર લખેલો આવશે લાપસી પગી કે પેપ્સી મોકલો, ભયંકર પરિસ્થિતિ આવશે. અમારે ગઢડા પમદી દર્દી ભાગ્યો, દવાખાનામાં ભાગ્યો, ઓપરેશન થિયેટરમાંથી ભાગ્યો, એની મેં ડૉક્ટર, એની મેં કમ્પાઉન્ડર, એની મેં નસું. મેં ડૉક્ટર કીધું હું છું, મને કે આવી રીતે 3 વાર ભાગ્યો. મેં પણ થયું છે હું, તો કે આ ઓપરેશન થિયેટરમાં 3 વાર ભાગ્યો. મેં પણ થાય છે હું, તો કે મગજનું ઓપરેશન કરાવવા આવે છે ને વાળ ટૂંકા કરાવીને વિયો જાય છે. અમને ખબર નથી પડતી હું ધંધો કરવી છે.
આવા થાકી ગયા. બોલો, શહેરની મજા છે ખરેખર. હા, આમ આમ એ અત્યારે તો એ કેટલી સુવિધા આવી ગઈ. એક ભાઈ મને એમ કહેતા હતા, મને કે કોમ્પ્યુટરમાં અને માણસમાં ફેર હું. મેં માણસ છે ને એની ભૂલ બીજા ઉપર નાખી દે, કોમ્પ્યુટર એરો ન બતાડે, પડખાવાળા લોચો કર્યો. એ બિચારો સ્વીકારી લે કે આપણી જ ભૂલ છે એમ. અમારા ઘરે એમ બેઠા હતા અને બહાર ધરધરાનો અવાજ આવ્યો. મેં દિલા શેનો અવાજ આવ્યો? મને કે મોટર ખોંસા વળી. મેં તેમાં એટલો બધો અવાજ થોડો આવે કે ખોંસો નહોતો. કહો ને ભાઈ, ભીતરાય રે અડાડી એમ. મજા જ આવ્યા કરે છે. પણ ઇમ્પોર્ટેન્ટ જીવન ખરેખર મજા છે. આ શહેરનું જો જીવન કેટલું બધું સુધરી ગયું. અહીંયા તમારા લગ્નના રિસેપ્શન જુઓ. હા, બાળકોને અત્યારે ઇમ્પોર્ટન્સ છે. અત્યારે છોકરું ભણવા જતું હોય તો કેટલું સરસ લાગે. શહેરમાં જતું હોય તો આમ દફતર તમે જુઓ, અંદર પાણીની બોટલ હોય, બિસ્કીટનું પેકેટ હોય, નાસ્તાનો ડબ્બો હોય, 500 રૂપિયાના ચોપડા હોય, 1000 રૂપિયાનો ડ્રેસ હોય, 5000 રૂપિયા ફી હોય, 15000નું છોકરું હેલું જતું હોય. અને આપણે વડીલો ભીણ્યા, વડીલો આમાં બેઠા છે. વડીલોને પૂછો, નાસ્તાના ડબ્બા હતા? સ્લેટુંય નહોતી, સ્લેટુંય પાધરો કાતરીઓ. એમાં એકનો ખૂણો ધોળો થાય ને કે વિદ્યા આવી, વિદ્યા હાલે ક્યાં, આમાં વિદ્યા આવે? છોકરાને કંઈક પ્રશ્ન પૂછો, જવાબ એ હોય આપે છે. એક છોકરો અને એના દાદા બે શેરીમાં હેલા જતા, એટલે દાદાએ છોકરા એમ કીધું, બટા તું હંતાઈ જાતે કે કેમ? તો કે તારા હેડમાસ્ટર હેલા જાય છે. હેડમાસ્ટર આવે છે? તો કે દાદા તમે હંતાઈ જાઓ. તો કે કેમ? તો કે મેં હેડમાસ્ટર એમ કીધું હતું કે હોમવર્ક મારા દાદા મરી ગયા ને એટલે નથી આવ્યો. એક છોકરાને શિક્ષકે કીધું, એ કે ટ્રેનનું ચિત્ર દોર, ટ્રેનનું ચિત્ર. ઓલા છોકરા ખાલી પાટા જ દોર્યા. સાહેબ કે ટ્રેન ક્યાં ગઈ? તો કે સાહેબ તો મોડા પગ્યા નીકળી ગઈ. બોલો, આને કેમ ભોગો તમે? એક છોકરાને સાહેબે કીધું, તાજમહાલ ક્યાં આવ્યો? છોકરા કે સાહેબ મને નથી ખબર. કે બેન્ચીસ ઉપર ઊભો થા. તો કે સાહેબ ત્યાંથી દેખા હે? જેને લડી જ લેવું એને કેમ ભયંકર સ્થિતિ. પણ શહેર એટલા બધા સુધર્યા ને, જો અહીંયા રિસેપ્શન લગ્ન હોય તો મજા આવે. અમારે તો એક ભાભા હમણાં પાડામાંથી ચડીને ટ્રાફિકમાં વીઆઈ ગયા. તો પોલીસવાળા ઊભા રાખ્યા, દાદા હેલ્મેટ? દાદા કે આ તો ફોર વ્હીલ છે, આમાં થોડો હેલ્મેટ હોય. તો કે સીટ બેલ્ટ? દાદા પૂંછડું નાખ્યું. હા, એ કે સીટ બેલ્ટ. બોલો, આને ક્યાં ભોગવા તમે? સુધારા જ નથી. અમારે 21મી સદીમાં જવાની કોઈ તૈયારી નથી. લો, ગામડામાં મેં રોડ ઉપર બમ્પ કર્યા, બમ્પ. તે બે ત્રણ ડોહલા આમથી આવ્યા. એ કે આ સારું કર્યું, ગામનું પાણી ગામમાં ને આપણું આણપા પાળ્યું કે લીધી. મેં પાળ્યું નથી, બમ્પ છે. હું આમ સાંપુ ખોલીને બેઠો હતો, પેપર હાથ આઠ વડીલો ફરતા બેઠા હતા ભાભલ્યા. તો મેં કીધું, કમળાએ હાથનો ભોગ લીધો? તો એક બાબા કે કમળા બહુ લોટકી. મેં દી રોગ છે. 1982માં ફ્રીજ આવ્યા, ફ્રીજ એમાં ખબર નહોતી. અમારે ફ્રીજ આવ્યા તો વાડીએ થઈ આવીને ઉપલા ખાના માથું નાખે, ભારે ટાઢું. મેં તો આને કોઈ કયો નકર આડું પાડીને હું છે. આ અંધેરા કોઈ જાતનો સુધારો નહોતો. આપણે એક દાદા બિચારા ઉત્તરપ્રદેશમાં ગયા, ગંગા નદીને કાંઠે રખડતા હતા. ત્યાંના એક દાદા હતા ને, પ્રશ્ન પૂછ્યો, એ કે આપકા ગાંવ? તો ઓલા દાદા કે દિલ્હી કે પાસ આગ્રા? તો ઓલા દાદાએ આપણા દાદાને પૂછ્યો, તુમારા? તો કે ચાવણ પાસે બાબરા. લે, આને કેમ ભોગો તમે? ગંગા નદીને કાંઠે હું આંટા મારતો હતો. એક જણા મને બોલાવ્યો, મને કે તમે ગુજરાતમાં જ આવો છો? મેં હા. તે કે મારે એક પ્રશ્ન પૂછવો છે. મેં પૂછો, શું પ્રશ્ન પૂછવો? મને કે આપણે ગંગા નદીમાં નાતા હોય તે મોઢું કઈ બાજુ રાખવું? મેં કે થેલા પીડ્યા એ બાજુ. અરે રે ને સમજા હે, બધા હોના લેમ્પ ન હોય ને. અમુક શાળીને ટમકડ્યું કાયલ થાય. ફોનની એટલી મજા છે. જો મોબાઈલ અત્યારે આવ્યા છે, મોબાઈલ ભાઈઓ પણ આવ્યા, એનો વાંધો નહીં. પણ બહેનોએ જે મોબાઈલ ધારણ કર્યા છે, ખાલી ઇનકમિંગ. કારણ કે બેલેન્સ તો કુમાર ઘૂઘું પુરાવાના હોય. એક બહેને તેના ધણેના ગાલ ઉપર લાફો માર્યો, ઓલાનો ગાલ હોજી ગયો. એ કે મને શું કામ માર્યું? તો કે તમને નથી માર્યું, તમારા ગાલ ઉપર જે મચ્છર બેઠું તેને માર્યું છે. તો કે મચ્છરને મારવું શા માટે જોઈ? તે ઓલી બાઈ બોલી કે જે લોહી મારે પીવાનું છે. યા મચ્છર પી જાય મારથી કેમ જોવાય? એક એક ભાઈ એના છોકરાને એમ કહેતો હતો, એ કે સિંહથી ન બીવું, દીપડાથી ન બીવું, વાઘથી ન બીવું. તો પેલો છોકરો કે મારા બાને કહું કે રહેવા દે, રહેવા દે. બોલો, કેટલો કંટાળી ગયો હોય છે. હમણાં તો આ આ ઇંગ્લિશ મીડિયમ બહુ સારું છે. ઇંગ્લિશ મીડિયમ બહુ સારું છે. એક છોકરાનો અમેરિકન ફોન આવ્યો મારી ઉપર. મને કે કાકા એપ્રિલ મહિનામાં હું આવું છું. મેં તો એપ્રિલ મહિનામાં તારે શું કામ છે? મને કે ગ્રીન મેરેજમાં.
ગ્રીન મેરેજ એટલે શું? તો કે લીલ પાવણાવા બોલવા ને ક્યાં ભેળા કરવા હું તમને. આ ગ્રીન મેરેજ કહેવાય. હમણાં ગુજરાતી મીટિંગવાળા છોકરા ઇંગ્લિશ મીટિંગવાળાને પૂછ્યું કે પ્રેમજીભાઈને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલો છોકરો કે લવજીભાઈ. એક ભાભાઈ બિચારે મુંબઈ છોકરાને ફોન કર્યો, જ્યાં છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણતો છે, દાદા કે બટા ઘેરે બધા મજામાં? ઓલા છોકરાએ ફોન ઉપાડ્યો, એ કે દાદા બધા જ ઓકે. દાદા કે આખું ઘર ઓકે? એને એમ કે ઉલટી કરતા છે. તો 18 હજારનો ટેમ્પો બાંધીને મુંબઈ ગયા. જ્યાં જઈને કે બટા કોઈને મજા નથી? તો કે દાદા બધા ઓકે એટલે રેડી છે. પછી દાદા હોય ક્યાં? 18 હજારમાં હોય ક્યાં? એક ભાઈ મને પૂછતા હતા, એક ભાઈ મને પ્રશ્ન પૂછતા, મને કે જેની જીભ જલાતી હોય જીભ, એ ધંધો કરીએ કે? જેની જીભ જલાતી હોય ધંધો કરીએ કે? મેં બિલકુલ બિઝનેસ કરીએ કે? એક ભાઈ રસોઈ બનાવવાનું પુસ્તક બહાર પાડ્યું, રસોઈ બનાવવાનું, 1000 રૂપિયા કિંમત અને 500 પાના. 1000 કિંમતને 500 પાના, 10 સેલ્સમેને વેચવા મોકલ્યા. 10-10 ટોપ સેલ્સમેન, 10-10 પાછા આવ્યા, એક પણ પુસ્તક વેચાણું નહીં. અને એક જીભ જલાવીથી 1 કલાકમાં 10 પુસ્તક વેચીને આવ્યો. ઓલા કે પુસ્તક તે કઈ રીતે વેચ્યા સમજાય તો ખરો? એટલે જે જીભ જલાવીથી ને સમજાવતો, એને પુસ્તક કઈ રીતે વેચ્યા? એ કહે હું ગમે એપાર્ટમેન્ટમાં જાઉં કે બેન બાર આવે ને કે ભાઈ બાર આવે ને કહો ર ર ર રસોઈ બનાવવાનું પુસ્તક, એ 1000 રૂપિયા કિંમત 500 પાના લઈ લો છો કે આખું વાંચી જાઓ? હાલે ઉભડ્યા, ક્યારે વઘાર થાય આમાં? કેવું અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા નથી, તો ઉભે બજારે સીડ્યા. મને કે આ બાજુની દુકાનો કેમ બધી બંધ છે? મેં વળતાઓ ખોલી જાય. વળતા પાસ આવે એટલે આ શટર બનશે ફટોફટ ખુલવા કે. સ્થિતિ એવી છે. આ મોબાઈલ છોકરા આ ઝુંવાળા મોબાઈલ ધારણ કર્યા હોય કેવા મોબાઈલ લાગે. વારાઘડી એમ નવો મોબાઈલ લીધો ને તે રિંગ ઉગાડે વળી મૂકી દે, વળી રિંગ ઉગાડે વળી મૂકી દે, જેવું બેલેન્સ ખૂટે એટલે ઓછાળા થઈને ઓટલે બેઠા હોય. મારામાં ખાલી આવે છે, જાતા નથી. હજી તો ઉઘરાણીવાળા આવશે અને 2 મહિના 3 મહિના 4 મહિના સુધી મોબાઈલમાં બેલેન્સ પુરાવે નહીં એટલે કંપનીવાળા થાકે, મોબાઈલવાળા થાકે. ઓલી છોકરી જવાબ દેતી ને એ બિચારી લુખેજથી થાકે. હા, આને તમે ફોન લગાવડો ને તો પેલી છોકરી કહેશે શું બોલે ખબર? એ કે મોબાઈલના જે ગ્રાહકને તમે ફોન કર્યો છે એણે હજી 3 મહિનાથી બેલેન્સ પુરાવ્યું નથી, એને કંપની ગોતે છે, અમે ગોતવી છીએ. એ કંપનીની પથારી ફેરવશે, અમારી ફેરવશે, એને કંઈકથી ગોતો એમ કે. છોકરી થાકી થાય બિચારી. આપણે ઘરે ફોન કરીએ કે 2 જણની રસોઈ બનાવી રાખજો, તો પેલી છોકરી એમ કે એ સુવિધા ઉસમે ઉપલબ્ધ નહીં હૈ લે, એટલે અમારા ઘરે છે તો હું કામ ના પાડશો. હમણાં એક જણો હોટલમાં ગયો, હોટલમાં કે ગરમ શું છે? ઓલો કે ગાંઠિયા. એથી ગરમ તો કે જલેબી, એથી ગરમ તો કે ફાફડા, એથી ગરમ તો કે ભજીયા, એથી ગરમ તો ઓલો દેતો લઈને બહાર આવ્યો. તો ઓલો બીડી સિંગ કે આનું જ કામ હતું કે એમ કરી નીકળી ગયો. બોલો વાને તમે કઈ રીતે ભોગો? એક ભાઈ હમણે બીડી પીતા, મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર થોડી આવે? મને કે ઠૂઠું. બોલો આને ક્યાં ભોગો તમે? જેને લડી જ લેવું છે. અમુક તો રોકાણ જ નથી કરતા. લ્યો ગામડાની બુદ્ધિ જોવો, રોકાણ જ કાંઈ નથી કરતા ને દોડ્યા જાય છે. એક ભાભાઈ રિક્ષાવાળાને ઊભો રાખ્યો, કહે મંદિરે જાવ કેટલા રૂપિયા લઈશ? રિક્ષાવાળા કે 15 રૂપિયા. તે કે પોટકાનું? તે કે પોટકાનું કાંઈ નહીં. તે કે પોટકું લેતો જા. આને કાંઈ રોકાણની જરૂર ખરી? અમુક કાંઈ રોકાણ જ કરતા નથી. હમણાં એક જણો બેંકમાં ગયો, બેંકમાં કે લગ્નની લોન આપો ને, તો એટલે કે હપ્તા નહીં ભરો તો કે છોકરા લઈ જાય છો લે. આવી બેંકો ભાળે છે. છોકરાને પ્રશ્ન પૂછો જવાબ એવા દે છે. હા, અમુક અમુક તો એટલું. અને તમે બધા એમ માનો છો કે તમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી વર્ષો પહેલાં જે વાપરતા એ નાબૂદ થઈ ગયા, તમે વેચી દીધા એટલે એ નાબૂદ નથી થયા. અમારા ગામડામાં આવ્યા છે અને બાયું એવી હેરાન થાય છે. એક બેનને મેં પૂછ્યું, તમે રામાયણ ટીવી સિરિયલનો હપ્તો કેમ ન જોયો? તો કે હાણસી ન જડી. મેં હાણસીને ટીવીનું શું? તો કે હાણસી હાણસી ચેનલ ફેરવીશ લે. બોલો આ ટીવી ટીવીવાળા કહેવાય એટલે પાછળ છે. અને તમે બધા એસી કેવા વાપરો છો? હું બધાને ઘણાની ઓફિસમાં જઈ આવ્યો છું રાજકોટ, પણ કેવા એરકન્ડિશન, આમ આમ રિમોટથી ધીરા ફાસ થતા 1.5 લાખના એસી. અમારા ભાગમાં જે એ બાજુના આવ્યા છે સ્ટીમરમાં અલંગના, તો કઈ બાજુ મોઢ યુસ એ જ ખબર નથી પડતી.
વિદેશથી આવ્યા, બે કોર જાળ્યા હરખા, કઈ બાજુ ટાઢો પવન ફેંકશે એ જ ખબર નહીં. એમે ભીતરા ફેટ કહી દીધા ને શરૂ કર્યા, મીડિયા મેનેજરો પરસ્યો લૂસવા, કંપની ફેર છે, સર્વિસ માગે છે, બાર ડોહલા ખાટલા લઈ લેને આવા મીડિયા, આ ટાઢું રહે આ કે મેં તને મોઢિયું ફેરવો ઓલાને વાહ ટાઢા થાય છે કીધું. જીવન વિશે બોલવા હમણાં બધાને ઊભા કરે, જીવન વિશે જેનો જેવો ધંધો હતો ને એવી બધા જીવનની વ્યાખ્યા કરી. એક હોટલ, એક જણો આકાશ હોટલ, એને કીધું તને જીવન કેવું લાગે છે કે જીવન છે ને આખા ભાણા જેવું છે, જે આવે ખાઈ લેવાય. એક મોબાઈલ વાળાને ઊભો કર્યો, મેં તને જીવન કેવું લાગે છે કે જીવન છે મોબાઈલ જેવું છે, બેલેન્સ હોય તો કવરેજ ન હોય ને કવરેજ હોય તો બેલેન્સ ન હોય અને બે હોય તો બેટરી ન હોય. એક હાઈવે રોડના કોન્ટ્રાક્ટરને ઊભા કર્યા, મેં તમને જીવન કેવું લાગે છે કે જીવન છે ને હાઈવે રોડ જેવું છે, માંડ વેગ પકડો કે બમ્પ આવે. છેલ્લે મારે ખેડૂતની દીકરાને ઊભો કર્યો, મેં તને જીવન કેવું લાગે તો કે જીવન છે શેરડીને હાથા જેવું છે, માંડ મજા આવે કે ગાંઠ આવે. બોલો આને ક્યાં તમે ભોગો, બધા થાય કે આ ટોકીઝો કેટલી સરસ બની ગઈ, જુઓ પડદાન પગે લાગવાનું મન થાય એવી ટોકીઝો બની છે. અમારા ગામડામાં ટોકીઝ હતી બંધ થઈ ગઈ. આપણે પૂછ્યું ફિલ્મનો શું ટાઈમ છે, તમારે ક્યારે ટાઈમ છે? અમારે જ્યારે ટાઈમ હોય તો એ ફિલ્મ શરૂ કરાવી. બોલો અને ડીઝલ મશીનથી ટોકી ચાલતી, ડીઝલ મશીનથી શોલે ફિલ્મ ગમે એવું જામ્યું હોય અને એના પર ડીઝલ ખૂટે તો ગબર જેવો ગબર ઢીલો પડી જાય. એ કે કાલિયા તેરા ક્યાં હોગા, મારો હેન્ડલ મારો હેન્ડલ મારો હેન્ડલ મારો, ડીઝલ મશીન ચાલે. એક બેન તો કાચી કેરીનો કંડિયો લઈને પડદા મારે બેસી ગયા, મેં અહીંયા કેમ બેઠા હતા કે ફિલ્મનું નામ છે પાકી જા, કેરીઓ પાકશે. અમે ટોકીઝમાં ગીર્યા તો મારો ભાઈબંધ તો ટોકીઝમાં હાવ પહેલો વહેલો, મને કે મને કે ટોકીઝ હાઉસફુલ છે તો કે એની બે ટિકિટ લઈ લો. મેં તો હાઉસફુલ એટલે કેટલાય ભર્યા છે અંદર કીધું. હવે તમને બધાને ખબર છે મોગલા આઝમ પિક્ચર કરોડો રૂપિયાને ખર્ચે બ્લેક એન્ડ વ્હાઈટમાં કલરમાં બનાવ્યું, એ અડધું ફિલ્મ આવેલું ને કે મારો ભાઈબંધ કે ફિલ્મ કલરમાં બનાવ્યું પણ થોડા ખાટું ફૂલ ખાઈ ગયા. કીધું કેમ તો કે હાથી કાળા રહી ગયા, હાથી કાળા જ હોય. દોઢ કલાકે ઇન્ટર પીડ્યું, દોઢ કલાકે ઇન્ટર તો મને કે 200 રૂપિયા દીધા તો હંકડાય બહુ. મેં તારે એકને કેમ હંકડાય છે પણ હકીકતમાં ખુરશી ખોલેલી જ નહીં, પટ્ટી ઉપર બેઠેલો પટ્ટી ઉપર. મેં તો આ ખુરશી ખોલ સ્થિતિ એવી છે એટલે કહું ના શેરની મજા હશે. જો અહીંયા કેટલી શેરમાં અહીંયા ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો, અહીંયા ટીવી જોઈને મજા આવે, અહીંયા ફિલ્મ જોઈ ટોકીઝો પડદાન પગે લગ્ન મજા. એના લગ્નના રિસેપ્શન તો તમે જુઓ કેવા રિસેપ્શન હોય. એક લગ્નના રિસેપ્શનમાં રાજકોટ આવ્યો હતો ને તો જેને આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે. મેં ચાંદલો કેમ કરો કે બીજી વાર લઈ ન જાય ને. અને રાજકોટ જેટલું સુખી કોઈ શહેર નથી, જુઓ તમે કોઈ સુખી શહેર નથી. બપોરે 1:30 શહેર તો કૂતરું હોઈ જાય છે, સાયકલ આવે તો ઊભું થાય તો સાયકલ સેમ કરી વળે હોઈ જાય પાછું, ખટારો આવે તો જ ઊભું થાય. એક લગ્નના રિસેપ્શનમાં એમ ગયા ને તો મને કે સૂપ પીવો સૂપ. મેં કે સૂપથી શું ફાયદો થાય, મને કે ભૂખ ઉગડે. મેં ભૂખ તો 15 ઉગડીશ, મટાડવાનું કંઈક કરો. એક લગ્નના રિસેપ્શનમાં એમ ગયા, કાચું સલાડ મૂકેલું, કાચું સલાડ ટમેટા ને કાંકડી ને એવું બધું. તો મારે ડોહલા પાસ આવી લ્યા, મેં ખાવું નથી તો કે હાડા નવ થયા તો હજી વઘાર્યું નથી. મેં ત્યાં કાંસે કાંસું ખાઈ જાઉં નંબર ન આવે શ્યામાઈ કીધું. એક લગ્નના રિસેપ્શનમાં હું ગયો તો ડીશમાં કેરી આપી, કેરી મેં આખી કેરી શું લેવા આપી. મને કે રસોઈયાને મોડું થાય એમ છે, ગોળે ગોળે ખાઓ. તો હું આમ કેરી ગોળતો હતો ગોટલું છટક્યું તો જે ભાઈના છોકરાના લગ્ન હતા ને કોટના ખિસ્સામાં વયું ગયું અને એના બરાબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપાડી કે ઓહો હો મોબાઈલ કવરેજ કવરેજ થઈ ગયો. મેં મોબાઈલ નથી ગોટલું છે આ. બોલો આને આને તમે કઈ રીતે ભોગો, એટલે ગામડાની મજા જ એવી છે. બુદ્ધિ બધે તમે જુઓ શહેરમાં એટલા બુદ્ધિશાળી છે. અરે મને વિચાર કરો, મુંબઈ પ્રોગ્રામ હતો મુંબઈ મલબાર હિલમાં મારો, તો એક ભાઈ મને કે સુખદેવભાઈ અમારા ફ્લેટે આવો ને. મેં પણ ફ્લેટે તમારું શું કામ, મને કે 20 રૂપિયાનો ફ્લેટ. મેં તો જોવો છો 20 ફ્લેટ તો જોયો જ નથી આપણે, આખા ફ્લેટમાં મને આટો મરાયો. મને કે ડ્રોઈંગ રૂમને કિચનને બેડરૂમને આ લોબીને આ ગાર્ડનને લેટ્રિન પાસે લઈ ગયો. મને કે સુખદેવભાઈ લેટ્રિન
લેટરિન પાસે શું લેવા લાગ્યો? મને કે મોંઘા મોંઘું, ભારતનું મોંઘા મોંઘું. કેટલું મોંઘું? મને કે 12 લાખ રૂપિયાનું. મેં તો જ સસ્તું. મને કે આનથી મોંઘા તેમ કે જોયા છે? મેં આવો અમારે સૌરાષ્ટ્રમાં. મને કે સૌરાષ્ટ્રમાં આનથી મોંઘા છે? મેં 45 લાખના ખેતરમાં બેઠા હોય. ધરમસિંહભાઈ ખેતરમાં ન ફાવે ને, કરમસિંહભાઈ ખેતરમાં આવી જાય. આને લેટરિન કહેવાય? લેટનડી છે, લેટનડી કીધું. આ રહેવાની મજા આયા છે હો, રહેવાની આપણે ગુજરાતમાં છે. જો બધા ભગવાન જૈનમાં કેણપા, ઉત્તર ભારતમાં દક્ષિણ ભારતમાં વિયે વાણપા. હા, કૃષ્ણ ભગવાન જૈનમાં ગોકુળમાં વિયે, આપણા દ્વારકામાં. અમારે સ્વામિનારાયણ ભગવાન જૈનમાં સપૈયામાં વિયે, આપણા અહીંયા અમારા ગઢડામાં. હવે આફ્રિકામાં કે અમેરિકામાં કૃષ્ણ ભગવાન જન્મ ન લે. અમેરિકામાં હું ગોપીઓ નથી, આલશીશન ગોપીઓ. હાય કૃષ્ણ, હાય કૃષ્ણ. અને આમ તમે આમ ગુજરાત વટો ને એટલે જીવવાની મજા નથી. ગુજરાત વટો એટલે ભાઈ સાહેબ ફેરી જાય. કાકા તે કે કોકા, મામા તે કે મોમા. એક બેન મને કે બોકડો લઈ આવો ને, બોકડો તો બકરીનો બોકડો લે. મેં દાયલ્યો તો કે એ નહીં બેસવાનો, મેં બાંકડો કહો ને બાંકડો. સુરતમાં એક જણો બામ વેસવાઈ ગયો, શિષ્યુ બામની. તો પોલીસ વાળા ઉભા રાખે, આમાં શું છે? ન્યાય લીટો લગાડ્યો કે બોમ્બ છે, બોમ્બ. હવે 6 બોમ્બ તો પકડાના હતા, આખી થેલી ભરીને બોમ્બ. પોલીસવાળાએ માર્યો, હોય કે હોય કે બામને શિશુ ઢોળાણી. પોલીસવાળા કહે તો બામ છે, તો કે હું કહું બોમ્બ જ છે. તો કે સાહેબ હવે શું કરું? તો કે જે માર્યો એને સોંપડી દે. બીજું શું કરવાનું હોય? અમે તો આમ ગયા હતા તામિલનાડુ બાજુ, કર્ણાટકમાં અમારી ટ્રેન વહી ગઈ. તો ટીટી ડબ્બામાં ચડ્યા, તો એની ભાઈ સાહેબ મીડિયા પૂછવા પચમન્યમ. તો મેં તો ઉલટી કરે નહીં કંઈક. તો મેં પૂછ્યું, એટલે તબલાવાળાને શું પૂછે? તો કે આપણા નામ પૂછેશ પચમન્યમ. મેં કે ચંદ્રમન્યમ. તો એને તબલાવાળાને પૂછ્યું કે સુબ્રમણ્યમ. તો એટલે મંજેરવાળા કે સાહેબ હાર્મોન્યમ. તો બીજા બે ઉલપે બેઠા કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી હેઠો ઉતરી ગયો. આ તો માલગાડી લાગે છે, માલગાડી. મને તો મુંબઈ ઉતારો આપ્યો, ઉતારો મુંબઈમાં. તો કેવું બાથરૂમ, આમ હાબુ ખાવાના નાવાના બધા હો અંદર, કેટલાય નેપકીન પડેલા. મેં તો 1/2 કલાક હાબુ ઘેસ્યો, ફીણ જ વળે નહીં. મેં કઈ કંપનીનો હશે? લાઇટ આવી હતી, ખબર પડે હાબુ મેલોનું ખોખું હતું.